o econômico hoje. Ok? Bărbărbă, să nu oți. Dar chiar facem un video proșmă ce? Proșmă lângă? Bine. Alții să astrăni, iar fie la genabă. Sunt proșmă ce? Alții să astrăni, iar fie la. Apoi, alții pot joi eu. Ca să cum e lor, pe mare pe lungel, că e cum să astră ce? Alții să astră pe lor. Mă, când e ne viachia bine ce? Tu viachia ne îndă. A viachia ce e cum asta ne? Bine marci nu am făcut-o, e cum marci nu e îndă, ce e examen e îndă, din ce ar fi voi ce? Din nașul meu, domnul meu, care că ori s-a strânit viachia de la loc. Dar pe unde e, pe ce nu viachia ce e lăcă în voi ce? Și a ieri mă ați mă hoi, că domnul meu, care că e de un în apel, orice s-a strânit viachia de la loc. Ați făcut-o? Profesor Arte, marșele a genavel, orice s-a strânit viachia. Ai văzut, da? Complet, că am deșit din fapt, că eu nu am apel, voi am încălă, eu voi te-a vieftit din, orice s-a strânit viachia de la loc. Au eu mă ați mă cum ce? Și a bine marcina, cu oricum bine via fi au cum să ajung. Ok? Și o ia pe via fi a. Adam Smith a apelit Earth Shastra în via fi a. Tu Adam Smith nu zic, Earth Shastra e stâmpătii nu Shastra ce. Ca și din altă, Earth Shastra nu zic că hiu ce, stâmpătii nu Shastra că hiu ce. Cune Adam Smith e. Te o mai încerc că તેઓ માને એટલે કે એડમ સ્મિથ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર ઓકે ફરી એક વખત ઉત્પાદક શ્રમ ઉત્પાદક શ્રમ એટલે શું તો કે જે કંઈ પણ વસ્તુ છે જે પ્રોડક્ટ છે એ ઉત્પાદન શબ્દ ધ્યાન રાખો ભૌતિક સંપત્તિ શબ્દ વાપર્યો છે આ ભૌતિક સંપત્તિ જે ઉત્પન્ન થાય છે એ ભૌતિક સંપત્તિ છે એના ઉત્પાદન એટલે કે વસ્તુ બનાવવી પ્રોડક્ટ કરવી એનો વપરાશ એટલે કે યુઝ એનો ઉપયોગ કરવો અને વિનિમય એટલે કે સેલ વેચાણ કરવું ખરીદવું વેચવું આ વિનિમય ઉત્પાદન વપરાશ અને વિનિમય એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર ક્લિયર ભૌતિક સંપત્તિના ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર આ વ્યાખ્યા પણ આપેલી છે એડમ સ્મિથે પછી અહીંયા જે ભૌતિક સંપત્તિ શબ્દ છે ખાસ એના પર ધ્યાન આપજો કે ભૌતિક એટલે શું થાય તો કે ભૌતિક એટલે એવી કોઈ ચીજ વસ્તુ કે જેને આપણે જોઈ કે સ્પર્શી શકતા હોય કોઈ વસ્તુને જોઈ અથવા તો સ્પર્શી શકતા હોય તો એને ભૌતિક કહેવામાં આવે છે આવી ભૌતિક વસ્તુ છે એને સંપત્તિ કહી શકાય એટલે કે કોઈ પણ માલિકીની હોય કોઈ એક વ્યક્તિની માલિકીની હોય શકે તે સંપત્તિનો અર્થમાં આવે આપણે આગળ આવશે સંપત્તિ કોઈ કહેવાય પણ કઈ કે જે વ્યક્તિગત માલિકીની હોય જેના ઉપર એનું કોઈ ખરીદ વેચાણ થઈ શકતું હોય એ વ્યક્તિની જરૂરિયાત સંતોષી શકતું હોય તો એને સંપત્તિ કહેવાય તો આવી જે કંઈ પણ ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિ છે એનું ઉત્પાદન વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતો શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર ઓકે કોણ આ વ્યાખ્યા આપી એડમ સ્મિથે હવે આ વ્યાખ્યા પરથી એવું તારણ કરી શકાય કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કહ્યું છે શું શાસ્ત્ર કીધું છે સંપત્તિનું શાસ્ત્ર જેમાં સંપત્તિ વિશેનો ઉલ્લેખ કરેલો છે એટલા માટે છે એડમ સ્મિથને જે વ્યાખ્યા આપી છે સંપત્તિનું શાસ્ત્ર કહે છે અર્થશાસ્ત્રને હવે આ છે વ્યાખ્યામાં નથી આવતું પણ તમારે એક માધ્યમમાં વારંવાર આ પ્રશ્ન છે પૂછાતા હોય છે એડમ સ્મિથ અર્થશાસ્ત્રને કેમ કહ્યું છે તો સંપત્તિનું શાસ્ત્ર અથવા તો એમસીક્યુમાં પૂછાય કે સંપત્તિનું શાસ્ત્ર અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર તો એડમ સ્મિથે ઓકે આ રીતના તમને આ ડાઉટ આ પ્રશ્ન પૂછાય એટલા માટે ખાસ એડમ સ્મિથના મત મુજબ અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર ઓકે ત્યાર પછી બીજી વ્યાખ્યા છે આલ્ફ્રેડ માર્શલની છે આલ્ફ્રેડ માર્શલે 1980
આલ્કાઈન માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ જે પુસ્તક હતો પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ માં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપણા કહ્યું છે કે અર્થશાસ્ત્ર મનુષ્યની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે કેવા વ્યવહારો મનુષ્યની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે હવે આર્થિક એટલે કે અને કશુંક મેળવવું કાંઈક મેળવવા માટેના જે કાંઈ પણ વ્યવહારો થતા હોય એનો અભ્યાસ કરે છે બરોબર રોજિંદી જિંદગી એટલે આપણું રોજબરોજનું જે જીવન છે એમાં કાંઈક મેળવવા માટેના આપણે જે કાંઈ પણ વ્યવહારો કરીએ છીએ એનો અભ્યાસ કરે છે જેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે કોણ તો કે જે કાંઈ પણ લોકો છે મનુષ્યો છે એ ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે ભૌતિક ચીજ વસ્તુ આ ભૌતિક ચીજ વસ્તુ એટલે શું આપણે જોયું કે ભૌતિક એટલે જેને જોઈએ અથવા તો સ્પર્શી શકાતી હોય એવી વસ્તુ આવી વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે એટલે કે એનો જે ચીજ વસ્તુ છે એનો વપરાશ કરી અને એનો આનંદ એમાંથી સુખાકારી પ્રાપ્ત કરે છે અને આવી જે સુખાકારી છે એમાં વધારો થતો હોય એવું અહીં આપણે આલ્કર માર્શલે પોતાની વ્યાખ્યાની અંદર જણાવેલું છે તો જો આલ્કર માર્શલ છે એ અર્થશાસ્ત્રને કલ્યાણલક્ષી શાસ્ત્ર કહ્યું છે કેવું શાસ્ત્ર કીધું છે કલ્યાણલક્ષી કેમ તો કે જે મનુષ્ય છે એનું કલ્યાણ અહીંયા દર્શાવવામાં આવેલું છે કે જે ભૌતિક ચીજ વસ્તુઓ છે એમાં વધારો થાય અને એમાંથી સુખાકારી મેળવે એટલા માટે થઈ અને આલ્કર માર્શલે જે વ્યાખ્યા આપી છે એ કલ્યાણલક્ષી વ્યાખ્યા આપેલી છે કે જેમાં દરેક લોકોનું કલ્યાણ થાય એનો સમાવેશ કરવામાં આવેલો છે તો આ આલ્કર માર્શલની વ્યાખ્યા આમાંથી ઘણા બધા પ્રશ્ન બની શકે જેમ કે તમને પ્રશ્ન પૂછાય કે આલ્કર માર્શલે પુસ્તક લખ્યું હતું ધ પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ અથવા તો તમને એવો પ્રશ્ન પૂછાય કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ કોણે લખ્યું છે તો આલ્બર્ટ માર્શલે ઓકે ત્યાર પછી તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે આલ્બર્ટ માર્શલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો તો શું વ્યાખ્યા થાય કે અર્થશાસ્ત્ર છે કે મનુષ્યના રોજિંદી જિંદગીના વ્યવહારોનો અભ્યાસ કરે છે અને ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે ત્રીજો પ્રશ્ન એવો પણ પૂછાય કે કલ્યાણલક્ષી શાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રને કોણે રજૂ કર્યું છે તો આલ્બર્ટ માર્શલે અથવા તો એવો પૂછાય કે આલ્બર્ટ માર્શલે અર્થશાસ્ત્રને કેમ કહ્યું છે તો કલ્યાણલક્ષી ચાલો કેટલા આડા અવડા ઘણા બધા પ્રશ્નોમાંથી તમને બનાવી દીધું છે જેનો જવાબ એક એક આવતો હોય તો પૂછવાની રીત અલગ અલગ થઈ શકે છે ઓકે ત્યાર પછીની ત્રીજી વ્યાખ્યા છે લાયોનલ રોબિન્સ વિજ્ઞાન કહ્યું છે ફરી એક વ્યાખ્યા સમજીએ તો માણસની પોતાની જરૂરિયાતો આપણે જાણીએ છીએ કે દરેક મનુષ્યને વિવિધ પ્રકારની જરૂરિયાતો હોય છે તો આવી જરૂરિયાતો છે એને પૂરી કરવા માટે જો જરૂરિયાતો હોય વિવિધ પ્રકારની જેમ કે આપણે અત્યારે જરૂરિયાત છે શિક્ષણ મેળવવું તો શિક્ષણ મેળવવા માટે આપણે શું કરીએ છીએ અત્યારે તો કે વર્તમાન સમયમાં આપણે ઓનલાઈન શિક્ષણ મેળવીએ છીએ બરોબર આવી રીતે આપણી વિવિધ પ્રકારની જરૂરિયાતો છે બુટ ચંપલ ખરીદવા તો એમાં આપણી જરૂરિયાત છે બાઇક ખરીદવું તો કોઈ જરૂરિયાત છે એનો ઉપયોગ કરવો તો આપણી જરૂરિયાત છે અને અલગ અલગ પ્રકારની ઘણી બધી મનુષ્યોની જરૂરિયાતો હોય છે એ જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો કેવા સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો કોઈ સાધન હોય તો એનો ઉપયોગ આપણે અલગ અલગ વસ્તુ આપણી અલગ અલગ જરૂરિયાતો સંતોષવા
ફોર એક્ઝામ્પલ મોબાઈલ છે તો એમાં આપણે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન માટે ઉપયોગ કરીએ છીએ પણ મોબાઈલનો બીજો પણ ઘણો બધો ઉપયોગ થાય છે જેમ કે એમાં કેમેરા ઉપી કોઈ વિડીયો જોવા કે કોઈ બિલ પેમેન્ટ કરવું કે કોઈ ઓનલાઈન એમાં વર્ક કરવું આવા ઘણા બધા ઉપયોગ થતા હોય છે તો આના વિકલ્પો છે આ વિકલ્પોમાંથી આપણે કયો વિકલ્પ પ્રથમ પસંદ કરીએ છીએ તો કે આપણે જે વધારે જરૂરિયાત હોય કે આપણી જે વધારે ખાસ જરૂરિયાત હોય એવા વિકલ્પ પસંદ કરીએ તો આ રીતના મનુષ્યની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો આ બંનેની વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે પહેલા કયો વિકલ્પ પસંદ કરીએ છીએ એના માટે આપણે સાધનનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ એમ આ બંને વચ્ચે જે મેળ બેસાડે છે તેની મનુષ્યની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એટલે અર્થશાસ્ત્ર ઓકે ફરી એક વખત મનુષ્યની પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર જો રોગિન્સના મતે અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન કીધું છે રોગિન્સે અર્થશાસ્ત્રને કેમ કીધું છે વાસ્તવવાદી વિજ્ઞાન વાસ્તવવાદી એટલે શું તો કે જે વાસ્તવિકતા ધરાવે છે જે વર્તમાન પરિસ્થિતિ છે એ મુજબનું વિજ્ઞાન કીધું છે ઓકે એનાથી પણ આપણી વાસ્તવિકમાં જે કંઈ પણ આપણી જરૂરિયાતો છે તે અને સાધનો વચ્ચે જે મેળ બેસાડે આમ રોગિન્સના મતે અર્થશાસ્ત્ર છે એ કેમ છે વાસ્તવવાદી વિજ્ઞાન ક્લિયર તો હવે આમાંથી મેં તમને પ્રશ્ન બની શકે ઘણા બધા સ્વચ્છ અક્ષરે પાકી બુકમાં
વ્યવસ્થિત લખવાના છે અને પાકા કરવાના છે ઓકે ફરી એક વખત આ બંને પ્રશ્ન પાકી બુકમાં લખવા અને પાકા કરવા